शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। जय श्री स्वामी नारायण। सद्गुरु आधारानंद स्वामी रचित हरिचरित्रामृत सागर पूर पांचमू अने तरंग साइठमू आपणे आव्या। आ तरंगमां चरोतरमां विचरण करता श्री हरि उमरेठ पधार्या त्यां सिद्धनुं वर्णन छे। महाराज भुजनगरनी अंदर विराजमान छे। હવે ભક્તો સંતોનો સંઘ લઈ ભુજથી રવાના થયા છે। શ્રીહરિ ભુજનગરમાં રહીને પછી સિદ્ધપુરમાં આવ્યા। મહાવદી તેરસને દિવસે ત્યાં સંતો અને હરિભક્તોને તેડાવ્યા। સિદ્ધપુરમાં પહેલો સમયો કર્યો। દેશ દેશના હરિભક્તોને પત્ર લખીને ત્યાં બોલાવ્યા। સૌ હરખભેર હૈયે ત્યાં આવ્યા। સિદ્ધપુર તીર્થ આખા દેશમાં પ્રસિદ્ધ છે। બધા હરિભક્તોને આનંદ આપવા માટે શ્રીહરિએ વિક્રમ સંવત 1862માં શિવરાત્રિનો ઉત્સવ અહીંયા કર્યો। ભુજનગરથી નીકળ્યા મહારાજને આવ્યા સિદ્ધપુર। સિદ્ધપુર પાટણ બહુ મોટું તીર્થ છે। શાસ્ત્રોમાં પુરાણોમાં આ તીર્થનો બહુ મોટો મહિમા લખાયેલો છે। લગભગ 10મી સદીમાં સોલંકી વંશના રાજાએ ત્યાં સામ્રાજ્ય સ્થાપ્યું ગુજરાતમાં। 12મી સદીમાં એમ કહેવાય છે કે સોલંકી વંશનો કયો રાજા થયો, સિદ્ધવલ્લભ ના સોલંકીનો એ સિદ્ધરાજ જયસિંહ, સિદ્ધરાજે આ સિદ્ધપુરની સ્થાપના ત્યાં કરી। બહુ સ્થાપત્યનો મોટો ત્યાં શું કહેવાય સ્તંભ પણ છે, કિલ્લાઓ પણ છે, અને બહુ શું કહેવાય એને પેલું કંઈક મિનાર બાંધેલું છે। સિદ્ધપુરનું કંઈક મિનાર બહુ પ્રસિદ્ધ છે, ઐતિહાસિક છે। ખાસ કરીને સિદ્ધપુરમાં અતિ મહત્વનું જે એમ કહેવાય કે ભારતમાં જે 5 મહાસરોવરો છે એમાંનું એક સરોવર સિદ્ધપુરમાં આવ્યું, જેનું નામ છે બિંદુ સરોવર, સિક્રેટ સરોવર કહેવાય છે। 5 સરોવર એમાં એક તો માન સરોવર, બીજું હમીર સરોવર ને હરિમને આપણે કચ્છમાં નારાયણ સરોવર, એ હમીર નહીં, હમીર જુદું, હમીર સરોવર ભુજમાં આવ્યું, પેલું નારાયણ સરોવર કચ્છમાં, ત્રીજું આ બિંદુ સરોવર, ચોથું પંપા સરોવર,
અને પાંચમું, પાંચમું હે, હા એ આપણે શું કહેવાય પેલું બ્રહ્માજીનું હે પુષ્કર સરોવર, આ પાંચ સરોવર સિક્રેટ કહેવાય છે. નહીતર કોક નદીઓ એકઠી થાય ને એમ બને સરોવર. આ તો અંદરથી બિંદુ સરોવરમાં પણ એવું છે, કુવારિકા એવી સરસ્વતી નદી એમાંથી પ્રગટે છે એવું પણ એક ઇતિહાસ છે. એમ કહેવાય કે કપિલ ભગવાનની તપોભૂમિ છે આ. માતા દેવહૂતિ એના થકી જેનો જન્મ થયો એવા કપિલ ભગવાને બિંદુ સરોવરને કાંઠે મા શું નામ કીધું, દેવહૂતિ માને ઉપદેશ આપ્યો. માં દેવહૂતિ ઓળખી ગયા મારો પુત્ર ને આ ભગવાન છે, એમના શરણે ગયા. અને પછી કપિલ ભગવાન પણ એની મુમુક્ષુતાઓ જાણી ગયા અને હવે આ વિરક્ત થયા છે અને મોહ મમતા છૂટી ગઈ છે. ત્યારે કપિલ ભગવાને માં દેવહૂતિને ત્યાં ઉપદેશ આપ્યો, એનું નામ કપિલ ગીતા. જેમ નારાયણ ગીતા, હરિગીતા, ઘનશ્યામ મહારાજે જે ઉપદેશ આપ્યો ભક્તિ માતાને એ હરિગીતા, એમ કપિલ ભગવાને પોતાની માતુશ્રી એને ઉપદેશ આપ્યો જે મુક્તિ માટેનો ઉપાય બતાવ્યો. અદ્ભુત કપિલ ગીતાની કથા ભાગવતમાં લખી છે વિસ્તારથી. અને ત્યારે પછી તો શરણે ગયા, ઉપદેશ સાંભળ્યો, નિર્વાસનિક હૃદયમાંથી બધી ઈચ્છાઓ ટળી ગઈ. કપિલ ભગવાને માં દેવહૂતિને મોક્ષ આપ્યો, દેહ છોડાવી દીધો ત્યાં. પછી માતાનું શ્રાદ્ધ કરવું હતું એવી એક કથા છે, ત્યારે એને પોતાની આંખમાંથી બિંદુ પડ્યા, આંખમાંથી અશ્રુના બિંદુ પડ્યા અને એમાંથી સરોવર થયું, એનું નામ બિંદુ સરોવર. આંખના બિંદુમાંથી કપિલ ભગવાને સરોવરની રચના કરી અને એમાં બિંદુ પડ્યા. ગયા શ્રાદ્ધ કે ને માતૃ શ્રાદ્ધ, આજે પણ સિદ્ધપુરમાં એનો બહુ શ્રાદ્ધનો બહુ મહિમા છે. બહુ લોકો ત્યાં શ્રાદ્ધ પક્ષમાં સિદ્ધપુર જાય. ઋગ્વેદમાં પણ આનો મહિમા લખ્યો છે, કારણ કે વેદ તો પછી થયા ને, ચાર વિભાગ વ્યાસ ભગવાને કર્યા અને આ તો અવતાર એની પહેલાં થયેલો. એમાં બિંદુ સરોવરનો બહુ ઉલ્લેખ છે સિદ્ધપુરનો, ત્યાં શ્રાદ્ધ કરે એની મુક્તિ થાય છે, બહુ પવિત્ર સ્થાન છે. જેમ ગયા શ્રાદ્ધ, ગંગા શ્રાદ્ધ, અમુક અમુક જગ્યાએ શ્રાદ્ધ કરે, એમાં સિદ્ધપુરમાં શ્રાદ્ધનો મહિમા બહુ છે. બ્રાહ્મણોને જમાડે, ગાયને દાન આપે, તીર્થમાં જઈ સ્નાન કરે, બિંદુ સરોવરનો બહુ મોટો મહિમા છે. બિંદુ સરોવરમાં શ્રીજી મહારાજ ખુદ નાયા છે, એની વિસ્તારથી કથા આપણા ગ્રંથોમાં લખેલી છે, સત્સંગી જીવનમાં પણ છે સિદ્ધપુરનો ઉલ્લેખ. બીજા પ્રકરણમાં સિદ્ધાર્થ મહારાજ ત્યાંથી ગઢપુર પહોંચ્યા અને પછી ત્યાંથી સીધા વિચરણ કરવા નીકળ્યા, તે સિદ્ધપુર ગયા છે, અમદાવાદ સિદ્ધપુર બધે. તો એ સિદ્ધપુરનો ટૂંકમાં આપણે વાત કરી, ત્યાં મહારાજે ખાસ કરીને સ્નાન પરમહંસો સહિત કર્યું. પેલો સમયો કર્યો, દેશ દેશના હરિભક્તોને પત્ર લખાવીને ત્યાં બોલાવ્યા, ઘણો સમય સુધી ભગવાન ત્યાં રહ્યા, બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા, ત્યાં શ્રાદ્ધ કર્યું, સિદ્ધપુર તીર્થમાં નાયા. બધા હરિભક્તોને આનંદ આપવા શ્રીહરિ વિક્રમ સંવંત 1862 સાલમાં શિવરાત્રિનો ઉત્સવ કર્યો. કેમ કે સિદ્ધ વલ્લભ, શું કહેવાય ને, કયો રાજા હતો, સિદ્ધરાજ જયસિંહ, એમણે ત્યાં શિવજીનું મંદિર બનાવેલું છે. પ્રસાદીનું હજી છે એ વખતનું જૂનવાણી શિવલિંગ પધરાવેલું. એમ કહેવાય છે 12મી સદીમાં પછી મોહમ્મદ ઘોરીએ જ્યારે સોમનાથ ઉપર આક્રમણ કર્યું ને, એ વખતે આ સિદ્ધપુરને પણ હારે હારે લઈ લીધેલું, તોડ્યું હતું, ખલાસ કર્યું હતું, ચડાઈ કરી તેના ઉપર.
બસો વર્ષ પછી, એને આ બનાવ્યા પછી 200 વર્ષ પછી એને ધનોત્પન્ન કરી દીધું હતું, બધું લૂંટી લીધું હતું. ત્યાંય બહુ મોટું શિવલિંગ ને બહુ મોટું જાહોજહાલી એ વખતે હતી સિદ્ધપુરમાં. સિદ્ધરાજ જયસિંહે શિવજીની સ્થાપના કરી એટલે અહીં કીધું ને, ત્યાં શિવજીનું મંદિર હશે. મહારાજ ગયા અને ત્યાં શિવરાત્રિનો ઉત્સવ કર્યો 2862ની અંદર. પછી હુતાશની અને ફૂલદોલનો ઉત્સવ શ્રીહરિએ જેતલપુરમાં આવીને કર્યો. એ અમૂલ્ય ઉત્સવ પણ સંતો અને હરિભક્તોને ત્યાં મહારાજે એ ઉત્સવમાં બોલાવ્યા. પછી શ્રીહરિ ત્યાં પણ જેતલપુરનો ઉત્સવ પતાવી ડભાણ ગામે આવ્યા છે. ત્યાં પણ રામનવમીનો ઉત્સવ કરાવ્યો મહારાજે. ચારોતર દેશના હરિભક્તો અને કેટલાક ગુજરાતના હરિભક્તો સૌએ શ્રીહરિની અને સંતોની અપાર પૂજા કરી, જેનો કહેતાય પાર આવે તેમ નથી. પછી ત્યાંથી શ્રીહરિ નડિયાદ આવ્યા. અસિત ભગત નડિયાદ આવ્યા, હા એ તો, પણ મહારાજ પધાર્યા એટલે આપણું જ કહેવાય ને. હવે કેટલો કેટલો કેટલા વિરક્ત છે જોયું, નિર્મોહી આને કહેવાય. આપણું ક્યાં કંઈ છે જ, આપણું ગામ જ નથી ને. આ કાળા કપડામાં સંત કહેવાય, શું કહેવાય, થોડા કપડામાં તો જોયા બધાય. અને રોજને માટે મુંડનની માથાકૂટ એટલે ભગવાન જ ઉતાર નાખ્યા, સંત જ કહેવાય ને. આપણું ક્યાં ગામ છે એવું બોલવું કંઈ નહીતર તો બીજાનું ગામ આવે ને નામ તો એ શું કહે ખબર, બસ એની બાજુમાં જ આપણું ગામ. પણ તમારા ગામનું હજી નામ નથી આવ્યું, ઊભા ત્રયો હજી આવો તો દિયો. પણ એને પહેલાં શું કહે, બસ એનાથી બસ 50 માઇલ જ દૂર છે. અરે 50 માઇલ ઓછું કહેવાય, પણ શું કહે, આપણું ગામ બસ એનાથી 50 કે 60 માઇલ જ દૂર છે, તોય ત્યાં ખેંચાઈ જાય. બોલો, ગુજરાતનું નામ આવે ને તોય કે ગુજરાતમાં તમે આણંદ જિલ્લામાં ગયા છો, ત્યાં ખેડા જિલ્લાની બે વચ્ચે નાનું એવું ગામ છે. વિરસદ કીધું દાદા, આપણું ક્યાં ગામ છે એ છે, આપણું છે કંઈ. નડિયાદ ગામમાં ભગવાન પધાર્યા, પ્રસાદીનું ધામ કહેવાય. ધરતીમાં જ્યાં જ્યાં ભગવાન ફર્યા પગલા પડ્યા એ અક્ષરધામ તુલ્ય ભૂમિ કહેવાય, ભગવાનનું ધામ કહેવાય. અને ભગવાનનું એ આપણું ખરું ને, થોડું તો રહેવું જોઈએ ને. રામચંદ્ર ભગવાન બોલ્યા છે કે માત્રી ચ હું સ્વર્ગાદપી ગરીયસી જનની જન્મભૂમિશ્ચ, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. માં અને જ્યાં આપણો જન્મ થયો છે માતૃભૂમિ, માં અને માતૃભૂમિ સ્વર્ગથી પણ અધિક છે, સ્વર્ગથી પણ વધારે એનું ગૌરવ છે. બોલો હવે આપણી કે નહીં, દેહનો જન્મ આત્માનો ક્યાં છે, છે તો વૈરાગ તો હજી ઉતરતો જ નથી. હો ભીખુ દાદા, આ સંતોનો પ્રભાવ, રોજ કથાનો સત્સંગનો પ્રભાવ છે આ. નાવો અખંડ કેફ હો પાછો. પછી અહીંથી ખુરશી નીચેથી ઉતરે ને માળા એથી મૂકે ને પછી વાતો ચિત્તોમાં ખબર પડે એ ક્યાં આપણું છે. આ તો થોડી બે ઘડી આનંદની વાત છે. પણ નડિયાદમાં ભગવાન પધાર્યા. નાગર ગંગારામ અને મોહનલાલ ભાઈ તેમના ઘરમાં બધા જ સારા સત્સંગી હતા, તેથી સુખકારી શ્રીહરિ એમને ઘેર આવ્યા. તેમણે શ્રીહરિને થાળ કરીને જમાડ્યા, પછી અતિશય અમૂલ્ય પૂજા કરાવી. પૂરમાં જેટલા હરિભક્તો હતા ત્યાં ઘેર ઘેર જઈને પધરામણી કરી. બોલો, નડિયાદના ભક્તો બહુ પ્રેમી હશે, નડિયાદમાં ઘણા બધા ભક્તો હશે, એક બે નહીં હોય. જેટલા ભક્તો હતા ત્યાં મહારાજે ઘેર ઘેર પધરામણી કરી છે. પ્રેમી હશે, સત્સંગનો માહોલ હશે. એ વખતે પહેલેથી જ નડિયાદ ગામ તો ધાર્મિક. સંતરામ બાપા, શું નામ છે, સંતરામ મંદિર આશ્રમ છે ને ત્યાં સંતરામ બાપુનું, અને મહારાજની સાથે પહેલેથી જ એમને બહુ
લાગણી, હેતપ્રીત, રિલેશનશીપ એ પણ અવારનવાર મહારાજને મળતા અને મહારાજ એમને મળતા. આજ દિવસ સુધી હજી એ નડિયાદમાં સંતરામ મંદિર છે, એમના જે મહંત છે, શું નામ છે, રામદાસ બાપુ, હા, એ બહુ સંતો સાથે આત્મીયતા અવારનવાર ત્યાં આવે. હમણાં આપણે ઉત્સવમાં કંડારી ઉત્સવ હતો, પ્રતિષ્ઠા મહોત્સવ, ત્યારે પધારેલા, બહુ સારી વાતો કરી એમને, બહુ સરસ, પહેલેથી નાતો છે એવો, બહુ સરસ સદાવ્રત ચલાવે છે. હમણાં તો નેત્ર યજ્ઞ ને એવું કંઈક બહુ ટ્રીટમેન્ટ બધી દર્દીઓની કરે છે ફ્રી ઓફ ચાર્જમાં. મને લાગે 12 મહિના સદાવ્રત ચાલે છે ને, સદાવ્રત બહુ મોટું પરોપકાર બધાને આપવાનું બહુ. એટલે અને આમ જ લોકોએ પણ તમે જો ખોબે ને ધોબે, આજે 200 વર્ષ થયા પણ એમને અવિરત ચાલે છે. આમ તો નડિયાદમાં સંતરામ મંદિર એટલે કે સંતરામ બાપુ, એમને જ આપણને આશિત ભગત આપ્યા કહેવાય ને. નાનપણમાં ત્યાં બહુ જ હતા નહીં, ત્યાં જ રહેતા. આપણા સાહેબ પણ નડિયાદના, એ પણ સંતરામ મંદિરમાં જ, ન્યા હોય એટલે ન્યા જ હોય, દિવસમાં 1-2 વાર તો જવાનું થાય જ, દરરોજે જ જવાનું. બોલો. અને એમની ભક્તિ કરી છે, કંઈક સારું સંસ્કારને સારા ગુણો કેળવ્યા તો આપણી સભામાં એ બેસે જો છે ને, એ તો બહુ મોટું દિલ કહેવાય. તો નહીતર અમારો ભગત ન્યા જાય વાહે પડી જાય ભાઈ, એની વાહે તો પડે, આપણી વાહે હોય પડી જાય, પણ દિલ વિશાળ, કે જ્યાં જાય ત્યાં ભગવાનનું ભજન કરે, સાચી સમજણ મેળવે, સમાગમ કરે, જીવન પવિત્ર રહે. બહુ ઉચ્ચ ભાવનાવાળા એ મહાન વિભૂતિ સંત થઈ ગયા ત્યાં નડિયાદમાં. પહેલેથી જ મુમુક્ષુઓ બહુ, જો ને ઘેરે ઘેર મહારાજે પધરામણી કરી. અને એ બધા હરિભક્તોએ શ્રીહરિને થાળ જમાડ્યા, પાછા બધાએ ઘેરે ઘેર મહારાજ જમ્યા, અતિશય અમૂલ્ય પૂજા કરાવી. અમૂલ્ય પૂજા એટલે લુખી પૂજા નહીં, આવો બેસો, હું લેશો, પછી છેલ્લે કે તમે તો ચા પાણી પીવાય ન રહ્યા, 2 કલાકથી બેઠો છું, એલા ભાઈ જાય ને ઉભા, ઓહો બહુ ઉતાવળ તમારે તો, તમે તો ચા પીવાય ન રોકાણા, અત્યાર સુધી શું કરતો હતો તું, મને થયું હમણાં લઈ આવશે, હમણાં લઈ આવશે. ત્યાં તો ચા પાણી, હવે તો આ રિવાજ પડી ગયો ને, તે હવે ભાષામાં એ આવી ગયો ચાનું, બાકી ચા તો એક વ્યસન છે, પણ હવે લોકો મહેમાન ગતિ કરવા આવે એટલે હું કે સૌથી પહેલા બોલો. એ કંઈ સારું નથી, પણ હવે બધાને લાગી ગઈ લટ જીભે, ગમે છે એને, એને ગમે એ આપું. હવે ચાએ નથી રહ્યું, બહુ આગળ વધી ગયું છે ઘણું, બહુ કહેવું નથી મારે, નહીં તો પેલા છાય શું પાતા, હું કાઠિયાવાડમાં હું કે આવો છાશ પીવા આવો, છાશ એટલે કંઈ છાશ નગરી ન પાવાની હોય, ખાલી બોલવાનું છાશ પીવો એવું, પણ એને જમાડે, આગતા સ્વાગતા કરે, લાડુ બનાવે, મિષ્ટાન બનાવે સરસ, એને ભાવતા ભોજન જમાડે, મહેમાન ગતિ કરાવે. તો અરસપરસ પ્રેમ ભાવના આત્મીયતા વિશેષ વધે, નજીક આવે, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થાય, લાગણી વધે ને. અહીંયા પણ મહારાજને અમૂલ્ય પૂજા કરી, એટલે નકરી એમ જ નહીં, એમ ઉભા બેસાડ્યા મહારાજને, કિંમતી દાગીનાઓ પહેરાવ્યા છે, વસ્ત્રો પહેરાવ્યા છે, ભેટ મૂકી હશે, કાજ અમારું બધું ધન્ય થઈ ગયું, અમારું જીવન, અમારું ધન, અમારા આંગણા, અમારું કુટુંબ પરિવાર પાવન થઈ ગયું, ધન્ય થઈ ગયું, ભગવાન પધાર્યા, હવે એને એની શક્તિ પ્રમાણે અમૂલ્ય અમૂલ્ય વસ્તુ આપી, ભગવાનની પૂજા કરી. એમ નહીં, ભગવાન તો તુલસીને પત્રે રાજી થઈ જાય, એવો ફૂલની પાંખડી મૂકો તોય ભગવાન પ્રસન્ન થઈ જાય, પણ એ કોના માટે, એ વિદુર કે સુદામા હોય તો, પછી મોટો ધનપતિ હોય અને પછી કે હવે ભગવાનને તો ક્યાં કાંઈ જરૂર છે, ભગવાને આપણને, ભગવાને તો આ બધું દીધું છે, પછી ભગવાનને પાછું આપવાનું,
ઈ પૂજા કરીએ કે કોઈ દાડો ખોટું નાળિયેર લઈ આવે વાણિયન ત્યાંથી. પણ આ તો બધા ભક્તો છે ને, સમર્પણ ભાવનાવાળા, અમૂલ્ય ભાવથી, અમૂલ્ય વસ્ત્રોથી, અમૂલ્ય ઉપચારોથી ભગવાનની અમૂલ્ય પૂજા કરી. પછી પૂરમાં જેટલા હરિભક્તો હતા ત્યાં ઘેર ઘેર શ્રીહરિની પધરામણી કરાવી, જેને જેવી ભાવના તેણે તેવી રીતે શ્રીહરિની પૂજા કરી. નડિયાદના જે મોટા મોટા અમીન કહેવાતા હતા ને, એમણે પણ શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા. લ્યો, અમીન એટલે બધા હોદેદારો. એ વખતે ગાયકવાડ સરકારે ગામના મને આગેવાન બનાવ્યા હોય ને, એને અમીન કેવડાવતા, પાટીદારો શું કે એને, આપણે આપણે ઉચ્ચારો કાનમમાં શું કે એને, હે આમ તો અમીન જ કહેવાય. હોદેદાર હોય ને, સરપંચ કરે, એક મુખિયા કરે એને, હે ગાયકવાડ જ. આપણે તો કાનમમાં કંડારીમાં તો એનું ગાયકવાડ છાપ પડી ગયેલી. ગાયકવાડે જેને હોદ્દો આપ્યો હોય મુખ્ય તરીકે, મુખિયા તરીકે, હે છે ને. અને એ વખતે ચરોતરમાં બધા અમીન કહેવાતા હતા, ઉચ્ચ પાટીદારો બધા, સુબેદારો કહેવાય ને, એવા જેટલા ધનપતિઓ હતા. અમીનો એટલે રિચમેન, મોટા મોટા અમીનો હતા બધા કહેવાતા હતા. એમણે પણ શ્રીહરિએ ને પોતાને ઘેર એમને પણ પધરાવ્યા. લો, એમને પણ પ્રતીતિ આવી, માત્ર સામાન્ય જનતાએ નહીં, બધાએ મહારાજ સ્વીકાર્યા, ઘેર પધરાવ્યા. અત્યારે આ ભગવાન પ્રગટ થયા છે એમ જાણી શ્રીહરિનું સૌએ અતિ સન્માન કર્યું. શ્રીહરિનું સૌએ કે આ સાક્ષાત ભગવાન છે એમ જે માનવું ને, એ બહુ મોટી વાત છે. પૂજા તો કરી દેવાય, પધરાવી દેવાય, બોલાવી લવાય. બધાએ લાવતા હોય તો ભાઈ કાલ શેરીઓમાં, ગલીઓમાં, ગામમાં વાતો થાય, બધાએ બોલાવ્યા ને આને ન બોલાવ્યા મૂર્ખ્યાએ, એમ લોલે લોલ ઘેટે કી ચાલ, એક એક કર્યું એટલે બીજાએ કરાવવા પડે, દેખા દેખીમાં હારું લગાડવા, પોતાની માન પદ પ્રતિષ્ઠા સાચવવા, બોલાવવા પડે. હાચે ખોટે હું, હાચે ખોટે માન જાળવવા બોલાવવા પડે. આવા મોટા ભગવાન કહેવાય, બધાએ ચરોતરમાં માને છે તો હાલો ને ભાઈ, બધાએ બોલાવે ને પછી કોક કહે કે ભાઈ આને વળી હું ફટક્યું કે બોલાવ્યા નહીં, એમ હોય બોલાવે. સંતો પધરામણી કરવા નીકળે ને એટલે બિલકુલ ભાવ ન હોય ને, એ કે આવો ને, આવો ને તારે, આવો ને. સંતો તો જાય પણ એનો ભાવ જોઈ જાય પછી, કે આ દેખા દેખી બધાને બીજાને પાડોશીવાળાને સારું લાગે એટલે. એમ નહીં, અહીંયા તો નડિયાદમાં શું કર્યું, કેવું તો અત્યારે આ ભગવાન પ્રગટ થયા છે જેની આપણે શાસ્ત્રોમાં પુરાણોમાં કથાઓ સાંભળીએ છીએ જે ભગવાનની, એ ભગવાન હાલમાં પૃથ્વી ઉપર નયન ગોચર વર્તે છે, એ જ આ ભગવાન છે એવી એને ઓળખાણ થઈ ગઈ. અને ઓળખાણે સહિત પધરાવે, એની સેવા કરે, એના દર્શન કરે, એને અર્પણ કરે, એનો કેપ જુદો હોય. ઓળખી ગયા પછી એની જે આગતા સ્વાગતા થાય ને, એ અંદરથી થાય. ક્યાંથી? દિલથી થાય, દિલથી. હા, ઉત્સાહમાં થાય, ઉમંગમાં થાય, એને માટે શું કરી નાખું એમ થાય. બધું કુરબાન કરી નાખીને, પાછી પાની ના રાખે એમાં કાંઈ, ઓળખાણ થાય ને પછી. સામાન્ય માણસ અહીંથી નીકળો હોય, આપણે એને ઓળખતા ન હોય, પણ તમારે આંગળે આવીને ઊભા રહે તો આપણે શું પૂછીએ, બોલો ભાઈ જય સ્વામિનારાયણ કરીએ, કેમ અહીંથી નીકળાતા પૂછીએ, કેમ છો પૂછીએ, કેમ પાણી બાણી પીશો, પેલા કે હા તરસ લાગી છે થોડુંક પી લઈએ, પાણી લોટાનું પૂછે, બીજું શું પૂછે, એને એમ કે બે ચાર દી અઠવાડિયું રોકાવ, તમારા માટે થોડાક આંધણ મૂકીએ, લાપસી બનાવીએ, એમ કે. પણ એમ ખબર પડે કે ઓહો, કોઈ કે ભાઈ આને તું ઓળખે છે, આ આપણા ટાઉનના મેયર છે, તો શું થાય કહો તો મને, આ દેશના પ્રેસિડેન્ટ છે તો
હોદેદાર એનું એનો પાવર, જે પણ પાવર હોય, મની પાવર હોય, પદ પાવર હોય, બોડી પાવર હોય, માઇન્ડ પાવર હોય, કોઈ મોટો પ્રસિદ્ધ માણસ હોય, લોકમાન્ય કહેવાતો હોય, તોય પણ આપણે શું કરીએ? આગતા સ્વાગતા ફેર પડી જાય કે ન પડીએ? આવો આવો, બેહો બેહો, તરત મંડે લાવો, શરબત લાવો, ફલાણું જ્યુસ લાવો, પેલું લાવો, જલ્દી આ મંગાવો, એને આ આપીએ, આ આપીએ, આમ કરીએ, તેમ કરીએ, દોડાદોડી કરી મૂકીએ, બે પાંચ જણાને બોલાવી લઈએ, ખબર પડે આવવાનો છે તો એ કેટલી કરીએ, એમ ઓળખાણની બલિયારી, ઉમંગ વધી જાય, ઉત્સાહ વધી જાય, પ્રેમ વધી જાય, દિલથી થાય, જીવથી થાય, અંદરથી નીકળે બધું, ઓળખાણ થઈ જાય ને કે આ ભગવાન છે. ઓ જે ભગવાનની કથાઓ ગાથાઓ આપણે સાંભળીએ છીએ, એ આ ભગવાન છે. એવા ઉત્સાહ ભેર નડિયાદના ભક્તોએ ખૂબ મહારાજની પૂજા સેવા બધું કર્યું, સન્માન કર્યું મહારાજનું. પછી મહારાજ કે હવે અમે નીકળીએ, અહીં તમારા બસ આ ભાવને, ભક્તિ ભાવને, પ્રેમ ભાવને પૂરો કરવા પધાર્યા હતા. બધા ભક્તો મહારાજને વળાવવા આવ્યા અને ત્યાંથી ભગવાન શ્રીહરિ ઓડ ગામ આવ્યા અને ત્યાંથી ઉમરેઠ પધાર્યા. ત્યાંના હરિભક્તો ઘણે દૂર સુધી સન્મુખ આવ્યા. ઉમરેઠના ભક્તો એવા હતા, એ સંતોના રંગે રંગાયેલા હતા. મહારાજ આવે છે અને ત્યારે બધા ભક્તો દૂર સુધી સામા લેવા માટે આવ્યા. ઢોલ વગડાવ્યા, શરણાયો વગડાવી, ગીતો ગાયા, નાચ્યા, કૂદ્યા, વાજતે ગાજતે મોટું સામયું કર્યું હો મહારાજનું. ખેડાવાડ વિપ્રો જે સારા ધનાઢ્ય હતા, પાછા બ્રાહ્મણો હતા, ખેડાવાડ બ્રાહ્મણો બહુ સારા સુખી હતા, જેવા તેવા ને એમ કહેવાતું. ઉમરેઠ એ વખતે છોટી કાશી કહેવાતું, છોટી કાશી. વિદ્વાનો બહુ બ્રાહ્મણો હતા અને લગભગ બ્રાહ્મણની વસ્તી બધી ઉમરેઠની અંદર, ખેડાવાડ બ્રાહ્મણો. મહારાજ નીલકંઠવર્ણી રૂપે પણ અહીંયા આવી ગયેલા ઉમરેઠમાં. પહેલા શિવજીના મંદિર આજે ત્યાં હાટકેશ્વર કે શું નામ છે, ને હાટકેશ્વર નહીં પણ કયા ઉમરેઠમાં શિવજી છે, શિવ મંદિર હે, હા એક મંદિર છે, એ મંદિરને ત્યાં ઓટે બેઠા હતા બ્રાહ્મણો. ત્યાં એવા ઓળખી ના શક્યા, કોઈક વર્ણી લાગે છે. પછી પાછું એને ઐશ્વર્ય જોયું ને ત્યાર પછી ઓળખી ગયા પાછા. પછી મહારાજને ત્યાં બહુ રોકાવું નહોતું, નીકળી ગયા હતા તરત. પણ આ વખતે આવ્યા ને, હવે તો એને ખબર પડી ગઈ એ નીલકંઠવર્ણી રૂપે જે આવ્યા હતા એ જ આ ભગવાન છે સાક્ષાત. અને વાયુવેગે ગામમાં વાત પ્રસરી અને બ્રાહ્મણો બધાએ ધનાઢ્ય સુખી ખેડાવાળ અને બધાએ મહારાજનું સામયું કર્યું. તેઓ પાર નહીં એટલા હરિભક્તો હતા, બહુ હતા. વાજિંત્ર વગડાવી શ્રીહરિને ગામમાં પધરાવ્યા. ત્યાં રૂપરામ ઠાકરને ઘેર ઘણા દિવસ સુધી મહારાજે મુકામ કર્યો, રોકાણા ત્યાં રહેઠાણ નિવાસસ્થાન બનાવ્યું. ત્યાં રોકાયા, તેણે શ્રીહરિને ઘણા જ માન્યા અને પૂજ્યા, માન્યા અને પૂજ્યા. માનવું, પૂજવું, આરાધના કરવી, આરાધ્ય સ્વરૂપ તરીકે એને ઉપાસના કરવી, એ બધું જુદું છો. માનવા ઘેરે આવ્યા હોય, હજી એને હજી એક બહુ મોટા છે, મહાન પુરુષ છે. શું બાકા એના, એ પાછા બધા શિવ ભક્તો, બધા શિવજીના વધારે બ્રાહ્મણો, બધા શિવજીના ઉપાસકો, બધા વિદ્વાનો ખરા. અવતારોમાં, ઉપનિષદોમાં, આદિ કથાઓમાં, શું કહે પુરાણોમાં બધા વિદ્વાનો ભણેલ ગણેલ ને, એટલે આસ્થાવાળા ખરા. પણ આ સ્વામિનારાયણ ભગવાન છે એવું કદાચ નહીં હોય એટલે માન્યા, પૂજ્યા. કે છે ને, બીજા અવતારો માનવા યોગ્ય, પૂજવા યોગ્ય છે, પણ આ પ્રત્યક્ષ મહારાજ તો ઉપાસના કરવા યોગ્ય છે. એટલે મહારાજે એટલા માટે જ ખાસ ગોપાળાનંદ સ્વામી જેવા સંતોને ઉમરેઠ વારંવાર મોકલતા. શાસ્ત્રાર્થ બહુ મોટી કથા હરિલીલા કલ્પતરુમાં આ ઉમરેઠની છે કે જ્યાં શ્રીજી મહારાજે પોતાનું અવતરણ ધરતી ઉપર અવતાર અવતારીપણાનું નિરૂપણ 13 લક્ષણોમાં કીધું હતું, એ કથા આપણે એનું પારણ કર્યું હતું. અહીં ખબર છે, અવતારી પુરુષના 13 લક્ષણો, બહુ મોટો શાસ્ત્રાર્થ થયો. કદાચ કથા આગળ આમાં આવશે.
અને એમાં ગોપાળાનંદ સ્વામીએ બધા ઉત્તરો આપેલા, લખે એ શાસ્ત્રમાં લખેલું છે. ગોપાળાનંદ સ્વામીએ જે ઉત્તરો આપેલા, 13 લક્ષણો બતાવેલા. અને ત્યારે આ રૂપરામ ઠાકર બહુ સારા મુમુક્ષુ હતા. મહારાજને પધરાવ્યા, માન્યા, પૂજ્યા. એ પ્રમાણે જ એક નરભેરામ નામે સત્સંગી બ્રાહ્મણ હતા, તેને ઘેર પણ મહારાજ રહ્યા. તેમણે પણ ઘણા જ હેતથી શ્રીહરિની બહુ સેવા કરી. ત્રિકમજી વિપ્રને ઘેર શ્રીહરિ 7 દિવસ રહ્યા. જેની જેવી ભાવના તેને તે રીતે શ્રીહરિએ સુખ જોયું. દરેકની ભાવના જુદી. ટુંડે ટુંડેર મતિર ભેડના, કોઈ ભગવાનને અવતાર માને, કોઈ અવતારી માને, કોઈ મહાપુરુષ માને, કોઈ એક સંત પુરુષ માને, કોઈક સમાજ સુધારક માને, બહુ હારા છે એમ માને, કોઈ ગુરુ માને. જેની જેવી ભાવના હતી ભગવાને બધાની ભાવના સ્વીકારી, બધાને સુખ આપ્યું. પછી જો એમાં અમુક બધા ગામ હોય ત્યાં થોડાક એવાય હોય. સુંદર લખ્યું છે સ્વામીએ. એક દિવસ ઉમરેઠમાં ગામના મોટા મોટા ધનાઢ્ય બ્રાહ્મણો જે હતા ને, એ મહારાજ પાસે આવ્યા. ગામ મોટી જાજી વસ્તીવાળું હશે એ વખતે. બીજા જે બાકી રહી ગયા હતા એ બધા આવ્યા. સ્વાગતે કર્યું, એની પધરામણીએ કરાવી છે, બોલાવ્યા છે. પણ મનમાં જે પેલો કીડો પડી ગયેલો ને, એટલે બધાએ ભેગા થઈને મહારાજ પાસે આવ્યા. બધાએ હાથે જોડ્યા, વિનંતી કરીને બોલ્યા મહારાજને કે મહારાજ, હા, શંકરાચાર્ય પ્રગટ્યા ત્યારે તેણે ઘણો જ પ્રતાપ જણાવ્યો હતો. તેમણે પાડાના મુખે વેદોને બોલાવ્યા, તેથી સૌ તેમણે માનવા લાગ્યા. એવી રીતે આપ કંઈક પ્રતાપ જણાવો ને, અમે માનીએ છીએ, હાથ જોડીએ છીએ, પણ બધા જોડે છે એમ એ જોઈને જોડીએ છીએ. હાથ સારું થયું, નિખાલસ ભાવે એમને કહી દીધું કે મહારાજ, કંઈક પરચો તમને, મોટા તો છો તમે, આચાર્ય છો, ગાદીપતિ છો, તમે ધર્મગુરુ છો, તમારું ઐશ્વર્ય પ્રતાપ ભગવાનપણાની વાતો બહુ થાય છે, પણ શંકરાચાર્યએ કર્યું એવું કંઈક કરો ને તો અમારા હૃદયમાં પ્રતીતિ આવી જાય. શું કીધું? કે તમે ખરેખર ભગવાન છો. શંકરાચાર્યએ પ્રતીતિ લાવવા, કંઈને પ્રતીતિ લાવવા નહોતું કર્યું. એક તો વાત જ ખોટી છે, જોકે આમાં નથી લખ્યું, પણ હરિલીલામૃતમાં છે. ઉમરેઠમાં ગયા, બ્રાહ્મણે કીધું, સ્વામિનારાયણ તમને અમે તો માનીએ કે જો તમે કંઈક પરચો દેખાડો. કેવો પરચો? શંકરાચાર્ય મહારાજે પાડાના મુખે વેદ બોલાવ્યા. મહારાજ કે વાત જ ખોટી, ક્યાં લખ્યું છે એવું પાડાના મુખે વેદ બોલાવ્યા? આ તો એક દંતકથા કોઈ કાઢેલી હશે, બાકી વેદ કોઈ દી પશુના મોઢે શોભે? અને વેદની તો કેટલી બધી મર્યાદા છે. વેદ કોણ ભણી શકે? બ્રાહ્મણ સિવાય કોઈ ભણી ન શકે, એવોનો કાનૂન છે. કારણ કે બ્રાહ્મણની રીત ભાત, કર્મકાંડ, નિયમ, પવિત્રતા, એના ધર્મ નિયમ, જનોઈ, ચોટી, એનો વેશભૂષા, એનું કર્મ, એ પ્રમાણે વેદની અધિકારી છે. બ્રાહ્મણ છે અને બીજા મહાદીક્ષા ધારણ કરેલા સંત હોય એ વેદનું પઠન કરી શકે, અભ્યાસ કરી શકે, કંઠસ્થ કરી શકે, બોલી શકે. બીજા તો એ સિવાયની ત્રણ કોમને તો એનો અધિકાર નથી. અને તમે પાડાની વાત કરો, શંકરાચાર્ય હું અજ્ઞાની હતા, એને હું વેદનું જ્ઞાન નહોતું, અને વેદ એમની પાસે બોલાયો તો વેદમાં શું છે એને ખબર નહીં હોય. અને પાડા જેવા પશુ, એમાં પશુમાં પાછો પાડો ને ગાય કીધું હોત તો સમજા, પાડો. અને એવા મોટા પુરુષ એના મુખે વેદ બોલાવે? આટલી પવિત્ર વસ્તુ છે વેદ, ભગવાનના મુખમાંથી નીકળેલી વાણી છે, ભગવાનના મુખમાંથી પ્રગટેલી, અને એ પાડાના મુખે બોલાવે? હા, તમે કહેતા હોય તો અમે કંઈક કરીએ ખરા, પણ કથા આગળ કહું છું. અત્યારે હું કીધું પાડાના મુખે વેદ બોલાવ્યા, તેથી સૌ એને માનતા. એલા, શંકરાચાર્ય મહારાજે પાડાના મુખે વેદ બોલાવ્યા એટલે બધા એને, એમાં જ તથ્ય નથી ત્યાં.
આજે આ મોબાઈલમાં તમે આમ સ્વિચ ચાલુ કરો અને ઓન કરો એટલે તરત વેદના મંત્રો બોલવા માંડે, તો હું એને પછી ત્યાં બાજોટ ઉપર પધરાવીને સરસ મજાને એને દીવાબત્તીને આગરતીને લો ભોગને બધું ચાલુ કરી દે કોઈ? વૈજ્ઞાનિકે આવી ટેકનોલોજી શોધી, બરાબર સંશોધન કર્યું, લોકો શું કહે ભગવાન એને માને છે? કંઈક એવો પરચો પૂરે, કંઈક એવું કરે લોકો એને માં. આ લોકોની સમજણ શું? અંધશ્રદ્ધાઓ. પરચો અને પરચાથી તો હું એને પાડાને વેદ ન બોલાવ્યો હોત તો શંકરાચાર્ય મટી જાત? એ ખોટા કહેવાત? એ તો સારું ભાઈ, આની અણસમજણ દૂર થાય. અજ્ઞાની લોકો છે અને લોકો આટલા મીટરમાં બાંધી દે સત્પુરુષને ભગવાનને અમુક મીટર અને પોતાના મીટરમાં પોતાની રેન્જમાં બાંધી દે, આટલું કંઈક હોય ને તો એ ભગવાન કહેવાય. કોઈ કે પડછાયો ના હોય ભગવાનને. લો ક્યાં ગીતામાં એવું લખ્યું છે? મહાભારતમાં લખ્યું, રામાયણમાં છે? ક્યાં લખ્યું છે? ક્યાં ઉપનિષદમાં ક્યાં એવો મંત્ર આવે છે ભગવાનને પણછાયો ના હોય? બસ આ પોતાના શું કહેવાય પેલામાં મીટરમાં ગોઠવી દીધા. કોઈ કે પાણી ઉપર ચાલે ને તો જ ભગવાન કહેવાય. હવામાં ઉડે તો આ વિમાન ઉડે જ છે. જો તમે ફુગાવો ઉડે હવામાં નથી ઉડતા, પતંગિયા ઉડે હવામાં નથી ઉડતા, આ પક્ષીઓ બધા ક્યાં ઉડે છે? પાણીમાં ચાલે તો આ બોટો ક્યાં ચાલે છે? ટીમરો ક્યાં ચાલે છે? હોડકાઓ ક્યાં ચાલે છે? આવું મીટર કરી દીધું. બોલો આમ કરે પહાડ ઉચકે, અત્યારે પહાડ કરતા વજનવાળા વધારે, આખા જેમ્બો જેટના જેમ્બો જેટ, આખા રોકેટો આખું કેટલું ઉપાડીને જાય છે. હજારો હજારો શું કહેવાય પેલા ટન લોઢું, હજારો ટન માણસો એનો સામાન બધું આખું હમ કરતું ઉડી જાય છે. હે માઇલો ને હજારો માઇલો સુધી અને એટલી સ્પીડીથી અને બધાની નજરો સામે દેખાતું. પણ હવે આ બધું નીકળું ને એટલે બધાનું આમાં કાંઈ આ નહીં, હવે કંઈક બીજું મીટર ગોતશે. એ મીટર ગોતશે આમ કરે ને પોતાના પહેલામાં ફિટ થાય તો એ ભગવાન, બાકી ભગવાન નહીં. સંતની પણ એવું કહે, પરચા પૂરે ને આપણા રોગો દૂર કરે ને આપણને કંઈક આવું ઐશ્વર્ય બતાવે ને કંઈક 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 એવું ચમત્કાર બતાવે ને તો આ મોટા પુરુષ કહેવાય. શું કે અમે બે કલાક કથા સાંભળે, જ્ઞાન થાય, જીવ ચોખ્ખો થાય તો એ ના ભાન થાય તો નહીં. આ ઓછો પર હાડાહાડ કળિયુગમાં પરોપકાર માટે જિંદગી જીવે એ મોટો ઓટ, એ નાનો પરચો છે. કરી તો જુએ, કોઈ કરી તો જુએ, સ્ત્રીધનનો ત્યાગ કરીને એ બેઠા, એ નાનો પરચો છે. આવા મોટા પુરુષ પરોપકાર માટે પોતાનું જીવન ઘસી નાખે છે એ નાની વાત છે. પણ ના, કંઈક આમ તમે જુઓ ને આમ 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 હાથ કરીને કંકુ મંડે ને પડવા, બોલો આમ આમ કરીને મોઢામાંથી કાઢી દે ગોળા કાઢી કાઢીને, આમ હાથ નાખે ને અંદરથી રૂપિયાની નોટો મંડે કાઢવા, આમ આમ મંડે બાટવા, તો આમ માને લોકો દોરો બાંધે ને ધાગો બાંધે પોતાના મીટરમાં. એટલે કીધું કે વેદોને ભાઈ પાડાના મુખે બોલાવ્યા, એવી રીતે આપ કંઈક પ્રતાપ જણાવો ને પશુના મુખે વેદોને બોલાવો તો અમને શ્રદ્ધા બેસે. લે તો તમે અત્યાર સુધી આ મળગોટિયા ખાવ છો મારી આગળ, તો કીધું બધા ખાઈએ, અમે કહીએ અમારા દાદાએ ખાતા હતા તમે ખાઈએ, બાકી અમને કંઈ પ્રતીતિ આવી હા સારું કહેવાય એટલું કહી દીધું, નહીંતર આવીને વયા જાય તો એક બાય બાય ખબર ન પડે. ભગવાન જો શું કરે છે. પશુના મુખે વેદો બોલાવો તો અમને શ્રદ્ધા બેસે અને પછી આપ જેમ કહો તેમ અમે કરીએ. પછી જેમ કહો એમ, પેલા અમે કહીએ એમ તમે કરો, પછી તમે કયો એમ, પછી ઓ પેલો નંબર તમારો નહીં, પેલો કોનો? આ જીવની અવડાઈશ છે જો, નહીતર એમ કે તમે જેમ કહો એમ કરવા રાજી છીએ મહારાજ, અમે શું કરાવીએ તમારી પાસે, અમારી મતિ શું, અમારા વિચાર શું, અમારી પહોંચ શું,
મચ્છરી ઉડી ઉડીને કેટલું ઉડી શકે? આ જીવ વિચારી વિચારીને કેટલું વિચારી શકે? શું કરી શકે વર્ણન એનું? હે, પણ તોય ભગવાન કેવા દયાળુ છે. ભગવાન તો હારું ભાઈ, તમારી ફરમાઈશ પહેલી, શું તમે પહેલા પછી અમે. ત્યારે ઘનશ્યામ શ્રીહરિ બોલ્યા, તમે બધા બુદ્ધિશાળી છો. શું કીધું? હવે આટલું કર્યું એને કીધું તોય શું કીધું ભગવાને? હવે એને ભગવાનની વ્યાખ્યા કેવી કરી? પાડાના મુખે વેદ બોલાવો એટલે શું કીધું? તમે ભગવાન. તો એ ભગવાને શું કીધું? કાંઈ નહીં, હાવ નહીં એના કરતાં કાણા મામા કર, એટલે હાવ કાણા શું કે નહીં મામા કરતા, તમે હારા છો, બુદ્ધિશાળી છો, એમ કીધું. બોલો, જ્યારે તમારું કામ પડશે. શું કીધું મહારાજ? જો જ્યારે તમારું કામ પડશે ત્યારે અમે તમે કહો છો તે રીતે વેદ બોલાવશું, આમ કીધું. શું કીધું? અત્યારે અમારે તમારું કાંઈ કામ, તમારું કામ પડશે, તમે અમારી પાસે હું કામ વેદ બોલાવવા માગો છો? પાડો વેદ બોલે એવું હું કરવા કરવા માગો છો? તમારી અંદર કંઈક ઈચ્છા છે, તમારે કંઈક અમારું કામ છે, અમારી પાસે કંઈક કરાવવું લાગે છે, અને કાંઈ ન કરાવવું હોય તો પછી પાડા પાસે વેદ હુકમ બોલાવડાના મંડો ભજવા માટે? કંઈક તમારે સ્વાર થઈ છે એટલે આ પાડા પાસે વેદ બોલાવવાની વાત કરો છો. પણ હવે અમે તમને ચોખ્ખું કહી દઈએ કે અમારે જ્યારે તમારી જરૂર પડશે ત્યારે અમે તમારું કામ કરશું, અત્યારે તમારી જરૂર લાગતી નથી. ચોખ્ખું જ કહી દીધું મહારાજે. ત્યારે પેલા થોડી વાર તો થંભી ગયા કે મળો આને, નહીતર શું થાય ખબર? આમાં ઘણી વખત ભક્તો કસોટી હોય કર લે, હા, કે તમારી આટલી સેવા તો અમે કરવા રાજી છીએ, કરી દઈએ, પણ તમે થોડુંક આવું કંઈક દેખાડો અને આવું કંઈક કરો, એટલે શું એ હું માપી લે કે આ જે કંઈક કરે છે ને એ શાના માટે કરે છે. ઘણી વાર આપણી કસોટી કરી નાખે હોય કે તમે છે તે આ છોકરો અમારો છે ને એ થોડોક બહુ આમ રહે છે, તો એને થોડોક ઠમઠોરીને સીધો કરો, અથવા તો કંઈક એને રાગે પાડો, કંઈક કંઈક પરચો પૂરો અમારા ઘરમાં, કંઈક અમારું આ થોડુંક છે ને આ ઇન્ડિયામાં થોડુંક આગું પાછું બોલું ડખડાઈ ગયું છે, બોલું સંપત્તિ બાબતમાં કેસો બહુ લાંબા ચાલે છે, અને એનું નિરાકરણ જો આવી જાય ને તો તમારું એમાં 50-50 શું કે એ જો પાછું મળી જાય તો એમાં તમારો 50-50 ભાગ. ત્યારે આ કે હારો તો એના માટે આપણે ધૂન કરીએ, હાલો એના માટે આપણે કંઈક મહાપૂજા કરીએ, હાલો એના માટે કંઈક પારણ બિહારી, હાલો એના માટે થોડી પ્રાર્થના કરીએ, કંઈક વ્રત કરીએ, થોડું તપ કરીએ, એટલે પેલો હું માપી લે આ શાના માટે બધું કરે છે? 50-50 માટે. હા, થોડું બુદ્ધિશાળી હોય તો પારકી જાય. મહારાજ તો કેવા મહારાજ, અલમસ્ત છે. અમારે તમારી જરૂર પડશે તો તમારું કામ કરીશું, તમારું કામ કરાવવું છે, અમારી જરૂર પડે ત્યારે તમે એમ કહો છો કે આ બોલાવો, બરાબર, પણ અમારે તમારું કંઈ કામ છે નહીં તો પછી અમે શું કામ આવું કામ કરીએ? મહારાજ કે તમારું કામ પડશે ત્યારે તમે કહો એ વાતે, કારણ કે તમને એવું છે, મનમાં એવું છે કે આ જો અમારું આ કામ કરે ને તો પછી અમે એનું કામ કરીએ, અમારે એવું કંઈ છે નહીં. માં શોભારામ શાસ્ત્રીએ પૂછ્યું વડોદરામાં મહારાજને, પૂછ્યું વડતાલમાં, પૂછ્યું મહારાજ મોટા મોટા રાજા મહારાજાઓને તમે સત્સંગ કરાવો ને તો સમાસ બહુ થાય. એટલે મહારાજ કે સમાસ થાય એટલે? તમારા હૃદયનો ભાવ અમે પારખી ગયા છીએ. સમાસ થાય એટલે એને પરચો પૂરીએ, હું ચમત્કાર બતાવું, એમ કીધું. હું કીધું કે એને ચમત્કાર બતાવો ને, જો સત્સંગમાં વળે એ જોઈને તો સત્સંગમાં સમાસ બહુ થાય, એટલે મોટા મોટા મંદિરો થાય, મોટી મોટી ધર્મશાળાઓ થાય, મોટા મોટા આપણા તીર્થો બને, આપણું મોટી પ્રોપર્ટી થાય. કારણ કે રાજા રાજી થાય તો શું આપે? ધન આપે, રૂપિયા આપે, ગામો આપે, રાજપાઠ આપે કદાચ. તો શું અમારે એની લાલચ છે એટલે અમે પરચા પૂરીએ? આવું કહી દીધું મહારાજે. અરે એને ધનનો મદનો સત્તાનો કેફ હોય, ખુમારી હોય,
તો અમે કંઈ એનાથી જાય આવવા નથી. અમને અમારી ભક્તિનો ત્યાગ ને વૈરાગની છટા છે, કંઈ એક એકબીજાને નમી દેવું નથી. મહારાજ આવા હતા હો ફકડ. હા મહારાજ એમ આમ દયાળુ હતા, જીવની જોતા એ કે ભાઈ આમ, પણ એમ કંઈ સેજ આમ લાગે છે આમાં આમાં કંઈ વળે એવું નથી તો હાલતા થઈ જતા, કહી દેતા મોટા મોટા. અમારે એની લાલસા નથી મહારાજ, કે અમારે અમારે તો પાછી વૃત્તિ વાળીને ચિત્તમાં ભગવાનનું ચિંતવન કરવું ને એમાં જે સુખ આવે છે, હૃદયમાં ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવું ભજન કરવું ને એમાં જે સુખ આવે છે, અનંત કોટી બ્રહ્માંડનું સુખ ભેગું કરીએ તો એના રોમ તુલ્ય ના થાય એવું સુખ અમને આમાં આવે છે, તો અમે હાથે કરીને શું કામ એનું સુખ અમને જતું કરીને ઈ એની પાછળ પડીએ, અને એમાં કંઈ છે નહીં. અને એમાં સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડરાણીઓનો ત્યાગ શું કામ કરે? ગોપીચંદને ભર્તુહરિ જેવા મોટા મોટા રાજાઓ, રાજપાટનો ભરત જેવા રાજાઓ, રાજપાટનો ચક્રવર્તી શાસનનો ત્યાગ કરી જંગલમાં ભૂખ્યાન તરસ્યા, પાંદડાઓ નદીઓના પાણી પી અને તપ સુકારવા કરે, ભજન સુકરવા કરે, સ્મરણ સુકરવા કરે, આરાધના કેમ કરે જો એમાં સુખ હોય તો? એવું અમે માનીએ છીએ તો કેમ પરચા પૂરવાના? અહીંયા પરચાની ના પાડી દીધી તરત જ મહારાજ, કે ઈ ના બને. અને તમારું જેથી કામ પડશે તેથી અમે આવીશું પરચા પૂરવા. હવે મહારાજને એનું ક્યારે કામ પડે કહો તો મને? ઘણી વખત જીવ આવું માની લે આપણી જરૂર છે આને, હું એના મનમાં એવું તો થયું હશે ત્યારે મહારાજ આવું બોલ્યા, એનું રહસ્ય આપણે આપણી બુદ્ધિથી કાઢીએ છીએ આપણા વિચારથી, હો પછી તો મહારાજ જાણે. નહીંતર એવું એના મનમાં એવું છે, સ્વામિનારાયણ અહીંયા આવ્યા, અમે બધા વિદ્વાન બ્રાહ્મણો, સુખી ધનાઢ્ય અમીનો, મોટા ઉમરેઠનામાં કીધું ને ધનાઢ્ય બ્રાહ્મણો, ખેડાવાળા બ્રાહ્મણો, સુખી બહુ, તો ધનવાન બુદ્ધિમાન. મહારાજે કહી દીધું જો બુદ્ધિવાળા તો છો તમે, કારણ કે વિદ્વાન છો, પંડિત છો. એટલે એના મનમાં એમ મહારાજ પ્રત્યે એવી ભાવના થઈ હશે કે સ્વામિનારાયણ અમને છે ને શું કરવા આવ્યા, અમને પોતા તરફ ખેંચવા, પોતાના ભગત બનાવવા આવ્યા, એટલે અમે એમના થઈ જઈએ એટલે આ બધું એમનું, એમ કહી કે એને સ્વાર્થ થઈશે. આવું એને થયું, અમને પોતામાં ખેંચવા હારું આવ્યા, અમને ધર્મ પરિવર્તન કરાવવા આવ્યા, અમારો ઉપયોગ અમારો યુઝ કરવા આવ્યા. હા જો આવા મોટા બ્રાહ્મણો ભગવાનના ચરણે સ્વામિનારાયણના શરણે ગયા અને બધું એને અર્પણ કર્યું, એના ભગત થઈ ગયા, એટલે અમને તમારા ભગત કરવા માટે તમે આવ્યા છો અહીંયા, આવું કંઈક થયું છે. મહારાજ કે એલા ભલા માણસ, તમારે મારી જરૂર હોવી જોઈએ કે મારે તમારી જરૂર હોવી જોઈએ? તો એ તમે જો ઘણી જગ્યાએ ભગવાન ગરજ કરે હામે આલી, પોતાને શરણે લેવા પોતે ગરજ કરે, બાકી એને શું જરૂર છે? તો જીવ વિચારે જયું આપણી જરૂર લાગે છે એમને, હો એટલે અહીં સુધીને આવ્યા ને, કંઈક જોઈતું હશે આને, હું શું કંઈક આપણી જરૂર લાગે છે, આમ સંકલ્પ થયો છે. મહારાજ કે અમારે જેથી જરૂર પડશે તેથી શું કરીશું, બોલાવીશું, વેદ બોલાવીશું, તમે કહો એની પાસે પથરામાંથી બોલાવીશું, જાડવામાંથી બોલાવીશું, પાડો શું કરવા, પાડો તો સચેત છે, જળમાંથી બોલાવીશું, ચેતન તો એ તો એમાં તો જીવ છે બોલે બરાબર, પણ અમે તો જળમાંથી બોલાવીશું, જળમાંથી. તમે વિચારો ભગવાન તો ભગવાન છે, ભગવાન એનું પારખી તો ગયા છે. પછી જો મહારાજ કહે છે જુઓ, મહારાજ પછી થોડુંક કે હવે આને કીધું જ છે તો આપણે કહીએ, બુદ્ધિશાળી છે સમજી જશે. જુઓ આ સૂર્ય ઉદય પામે છે તે કોઈને પોતાનો પ્રતાપ કહેતા નથી, તોય બધાય હું સૂર્ય છું, મારામાંથી આ અગ્નિ બધી નીકળે છે, મારામાંથી તેજ નીકળે છે, કોઈ દી કહે છે અને કોઈ નથી કહેતા. સૂર્ય હામી ફાટો મારે છે અને આમ નિશાચરોને તો સૂર્ય ગમે જ નહીં, અંજવાળું થાય ને અમુક અમુક માણસોને, વહેલો જો સૂરજ ઉગી જાય ને ઓ હવાર થઈ ગયું, ક્યાંથી ઉગ્યો આ, ગાયડો દેશ ઘણા, કોને ઘણા ગાયડો દેશ, હવાર પડે ને એટલે એને ગમે નહીં, હું બસ બહુ રાત ટૂંકી ટૂંકી નહીં, એલા 11 કલાકથી હું તો તું તો શું કે પતી ગઈ રાત, બસ એ રાતનો રાજા હોય, કેવો રાતનો રાજા, દિવસ તો ગમે જ નહીં એને. ભગવાન કહે છે જો આ સૂર્ય ઉદય પામે
કોઈને પ્રતાપ પોતાનો કહેતા નથી. સૂર્યોદયથી જ્યારે અંધારું ટળી જાય છે ત્યારે સૌ એના પ્રતાપને સ્વીકારે છે. આ હા હા, અંજવાળું થયું હો. અને કોનાથી થયું અંજવાળું? આ સૂર્ય તો કહે છે એવું કે આ મારાથી આ બધું થયું. જો જોજે, ધ્યાન રાખજે, જ્યારે પણ તું કે ને ત્યારે મારા શબ્દો કહેજે. અને સૂર્યે કીધું ત્યારે આને ખબર પડી? ના, ઉદય થયો એટલે ખબર પડી ગઈ અને બધા સ્વીકારવા જ લાગે. સૂર્ય ઉદય થાય ત્યારે ભલ ભલા બોલી જાય. ત્યારે મહારાજ કે એના પ્રતાપને બધા સ્વીકારે છે અને કહે છે. પછી કે ખરા, વેદોને કે પુરાણોને બોલાવવા બોલવા બોલાવવાથી શું થવાનું? તમે એમ કહો છો કે વેદો બોલાવો અને પુરાણોને આના મુખે બોલાવો, શ્લોકો આના મોઢે બોલાવો, તો હું બોલાવું અને એ બોલી જાય. બોલવા બોલાવવાથી શું થાય? વગર કહીએ પ્રતાપ છુપો રહેતો નથી. તમે મને કીધું. શું તમે મને કીધું? અને હું એને કહું અને એ બોલે, એમાં હું માલ? તમે મને ન કીધું હોય અને મેં એને ન કીધું હોય, મંડે બોલવા, તો એ પ્રતાપ છે. અને એ પ્રતાપ છાનો રહેતો નથી. જે પુરુષ અતિ પ્રતાપી હોય તેમાં વેદો અને પુરાણો સ્વતઃ આવીને રહે છે. એ વેદો અને પુરાણો પણ દોડતા એની પાસે આવે છે. કોઈ બાળક 5 વર્ષનો હોય બરાબર, અને 1 વર્ષમાં કે 2 વર્ષમાં 3 વર્ષમાં એ ચારેય વેદનું જ્ઞાન, 108 ઉપનિષદો પુરાણો, શાસ્ત્ર માત્ર, ષડ દર્શન, જ્યોતિષને, ન્યાયને, વ્યાકરણને, મીમાંસાન, ઉત્તર મીમાંસાન, દક્ષિણ મીમાંસાન, બધી પૂર્વ મીમાંસાન બધું કંઠસ્થ કરી નાખે, બૂઢો થઈ જાય તોય ન થાય. આખી જિંદગી ભણે ને અને 24 કલાક વાંચ્યા કરે ને, મોઢે કર્યા કરે ને, તોય ન થાય. એ 2 કે 3 વર્ષમાં, જોકે એને ભણવાનું હતું જ નહીં, ખાલી પિતા થકી ભણ્યા. એ 8 વર્ષની ઉંમરે બધું ભણી ગયા અને ઉપની સંસ્કાર કરી નાખ્યા. તમે વિચાર તો કરો, કોણ કરી શકે આવું? એ શક્ય છે? અહીંયા કે છે તેમાં વેદો અને પુરાણો તો સ્વતઃ એમાં આવીને નિવાસ કરે છે. એ વેદો અને પુરાણો, ઉપનિષદો, શાસ્ત્રો, શ્રુતિને સ્મૃતિઓ, એ ધન્યતા અનુભવે છે કે હા હા, અમને રહેવાનું સ્થાન મળ્યું. કોનામાં? આવા ભગવાન અને આ ભગવાનના સંતોના હૃદયમાં રહેવાનું, એના રોમ રોમમાં રહેવાનું અમારું અહોભાગ્ય. શાસ્ત્રો એમ માને, સ્વતઃ આવીને નિવાસ કરે. જ્યારે કોઈ ચક્રવર્તી રાજા હોય ત્યારે બીજા રાજાઓ તેના પ્રતાપને જુએ એટલે તરત જ એને આધીન થઈ જાય છે. એને લડવાની જરૂર પડે? એનો પ્રતાપ જોવે, એના ડંકા વાગતા હોય ને, ધડાધડ 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 એને શરણે મંડે ના આવવા કેવું પડે. ડાયા મનુષ્ય એ વાતને મનમાં સમજી લેવી જોઈએ. ચક્રવર્તીને મહારાજ આમ કહે છે, આવું તમે કહો છો અમને તો તમારા ઉપર દાંત આવે છે. હું કીધું ચક્રવર્તી રાજા જ્યારે શાસન ઉપર આવે અને એનો પ્રતાપ ને એનું ઐશ્વર્ય ને એનું જ્યારે બધી ખ્યાતિ વિખ્યાતિ એની શક્તિ જોવે, બધી પાવર એનો જોવે, ત્યારે કોઈ રાજાને કેવું નથી પડતું ધબોધબ આવીને એને શરણે એના મિત્ર મંડે થાવા, એનામાં મંડે બધાય ભળવા, આધીન મંડે થાવા. અને મહારાજ કે ડાયા મનુષ્યને વાતમાં મનમાં સમજી લેવી જોઈએ. એટલે મહારાજે શું કીધું? આ ઇનડાયરેક્ટલી કીધું, ડાયરેક્ટ નહીં, ઇનડાયરેક્ટલી શું કીધું? આ પુરુષોત્તમ છે, અવતારનો અવતારી છે, અને જાજુ તમને હું કહું તમે બુદ્ધિશાળી છો એમ કહી દીધું પાછું. અને જો ખરેખર બુદ્ધિશાળી હોય, આ તો મને તમારામાં શું લાગે છે, અજ્ઞાનતાના દર્શન થાય છે એમ ઇનડાયરેક્ટલી કીધું. નહીં મહારાજે કે તમે બધા અજ્ઞાની ભેગા થયા છો, પાગલ ભેગા થયા, તુચ્છ જીવ ભેગા થયા છો, આવો પામર ભેગા થયા, એમ ન કીધું. હું કીધું? તમે બુદ્ધિશાળી છો, પણ ડાયો મનુષ્ય એટલે કે બુદ્ધિશાળી હોય એ તરત સમજી જાય આટલી વાતમાં કે કોણ ચક્રવર્તી, એ અત્યારે કોનું શાસન, સિક્કો ચાલે સિક્કો. અને તમે પછી ન્યા એમ કહો કે હવે તમે આટલું આમ કાંઈક કરો તો અમે તમને માનીએ,
હવે સિક્કો એનો હાલે પછી ચક્રવર્તીને એવી નીતિ આવડતી હોય છે કે તેનાથી વગર પ્રયાસે અન્ય રાજાઓ એને વશ થઈ જતા હોય છે. એ પ્રમાણે જ મોક્ષના દાતા જોઈને તેને આખું જગત આધીન થઈને રહે છે. મોક્ષના દાતા ભગવાન અને ભગવાનના સંત છે. અહીં લખ્યું મહારાજ કે એ જેને જણાય કે આ મોક્ષના દાતા છે એટલે એને પાંઈ એને કંઈ તમે હવે હું કહું ગીતામાં કે કુરાન બાઇબલમાં ક્યાં પૈગંબરની સહી છે તો એ લોકો શ્રદ્ધાથી માને છે ને. ક્યાંય એવું લખ્યું ગીતામાં કૃષ્ણએ લિખિત શ્રી કૃષ્ણ પોતે સિગ્નેચર છે ક્યાંય પૈગંબરની સહી છે કુરાનમાં બાઇબલમાં ઈસુની સહી છે ક્યાંય? કરોડો માણસો માને છે આસ્થાથી અને વાંચે છે અને એ પ્રમાણે ફોલો કરે છે. જો હોય હૃદયમાં વિશ્વાસ જો હોય શ્રદ્ધા તો ત્યાં પૈગંબરની સહીની જરૂર નથી. એવું બહુ સરસ એક શેર છે પણ આંખો મોટે નથી. હોય જો વિશ્વાસ એનામાં તો એની જરૂર નથી. એટલે મહારાજ એ ભાવમાં કીધું કે છે મોક્ષના દાતા જોઈને તેને આખું જગત આધીન થઈને રહે છે. આ અધિકમાં અધિક મોક્ષ તો એ જ છે કે મોક્ષદાતા શ્રીહરિ અને સંતોનો મોટો પ્રતાપ જાણવો. જેને અગ્નિનો યોગ હોય જ થાય છે તે અગ્નિરૂપ થઈ જાય છે પરંતુ અગ્નિ બીજા કોઈના રૂપે થતો નથી. હવે તમે જો અમારામાં ભળો તો પછી તમને પરચો ઓટોમેટિક મળશે થવા, પણ હજી તમે ભળ્યા નથી. પેલો હરપ હોય એ ચંદનના જાળવાને વિટાઈ રે પણ ડોકવામ છેટું રાખે, અડાડે તો ઝેર ઉતરે, પણ હજી તમારામાં સંશયરૂપી કીડો રહ્યો છે એટલે તમારા મોઢા દૂર છે એટલે અમારો પ્રતાપ હજી તમને દેખાતો નથી. એટલે તમે શું કહો છો પાડાન મોઢે? અગ્નિને અગ્નિનો યોગ જેને થાય અગ્નિરૂપ થઈ જાય પરંતુ અગ્નિ બીજા કોઈના રૂપે થતો નથી. પ્રતાપી પુરુષ તો એવા હોય છે જે સ્વયં અવિનાશી હોય, તેનો નાશ કોણ કરે? ઘણા લોકો નાની નાની વાતમાં એની ક્રિયા જોઈને મોટા પુરુષનો અપરાધ કરી નાખે, દ્રોહ કરી નાખે, કપરચાની આશાઓ રાખે, ધૂન ભજન કર્યું હોય એનું કામ ન થયું એટલે કે બસ એમાં કાંઈ નથી શું. પણ એ તમારું મોઢું દૂર છે, હજુ તમે હજી એના રંગે રંગાણા નથી એટલે એ પ્રતાપ તમને જણાશે પણ નહીં. ઘણાને પરચા પૂર્યા છે, લો મહારાજે તોય શું કે આ તો કંઈક બાબરો ભૂતવશ કર્યો છે. કાં કહે છે કે એને મેલી વિદ્યા સિદ્ધ કરી છે, કામણ ટુમણ કામરુ દેશમાંથી શીખીને આવ્યા એટલે બધાને જે એને પગમાં પડે ને એ બઠ્ઠા થઈ જાય છે. શું થઈ જાય? કાઠિયાવાડી શબ્દ છે દાદા, બઠ્ઠા થઈ જાય. શું થઈ જાય? એક માની બઠ્ઠો કરી નાખે એટલે પાડી દેશે આડા, એટલે કહેતા સમાધિ કરાવે છે. શું? બાકી સમાધિ નથી, આ તો કંઈક જંતર મંતર છે. લોકો એવું માનતા, બોલો હવે આનાથી મોટો સમાધિથી મોટો પરચો કયો? તો એ ક્યાં કોઈ માનતા હતા? હે, એવું છે. તો જે સ્વયં અવિનાશી હોય તેનો નાશ કોણ કરે? પ્રતાપી પુરુષ તો એવા હોય છે સ્વયં અવિનાશી હોય તેનો નાશ કોણ કરે? ભલે ને ગમે તે પાસે આવે. લ્યો, કથા તો બહુ લાંબી છે, આમાં એક પ્રકરણ વાંચી જાઉં છું 5 મિનિટમાં. સરસ કથા છે. ગોકુળમાં શ્રીકૃષ્ણ ભગવાનની પાસે વારંવાર અપાર દૈત્યો આવ્યા, બધાને તત્કાળ નાશ કર્યો. અત્યંત ઝેરી કાલીનાગનું પણ દમન કર્યું. મથુરામાં કુવલ્યાપીઢ હાથીનો સંહાર કર્યો. મલ્લોને માર્યા છતાં કંસને તેનું જ્ઞાન ન થયું. લો હવે શું કરવું? એને ખબર હતી કે આ મોટા મોટા ગામના ગામ ઉજળ કરી નાખે. આ રાક્ષસો એવા ભયાનક વાવાઝોડા રૂપે આકાશમાં ઉડનારા, ખેદાન મેદાન કરી નાખનારા. હવે પેલો નાનો એવો છોકરો, 7 વર્ષનો 5 વર્ષનો 8 વર્ષનો છોકરો, એને બધાને ખતમ કરી નાખે. જનતા વેત પૂતના મહારાક્ષસી એને મારી નાખે. હજી તો ચાલવા ન શીખે, એ આમ જ્યાં આ પગને ઠોકર મારે, ગાડાને અડાડે ઊંધને અને આખું ગાડું ઉછળે, તો એ પેલો કંસ નહીં 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 કંઈક ડાળમાં કાળું છે, વરી બીજાને તૈયાર કરે, ત્રીજાને તૈયાર કરે. આટલા બધું કર્યું, આટલો સંહાર કર્યો તો પણ કંસને જ્ઞાન નહોતું. શું કરો? લો તમે આ તમે પ્રતાપ બતાવવાની વાત કરો છો ને, ત્યાં પ્રતાપ. અને છેવટે પણ એ મર્યો પણ માન્યો નહીં. શું કરો તમે? લો, બીજા પણ ઘણા શત્રુ આવ્યા, સૌને કૃષ્ણ જીતી લીધા. ભગવાનને પરચાનો જોયું, છેદ ઉડાડી નાખ્યો.
પરચા પરચા પરચા, આ તે કઈ પરચા ઓછા છે તોય ક્યાં એને જ્ઞાન થયું? કયો મને, કેટલા પરચા પૂર્યા કેટલા? રામચંદ્ર ભગવાને, એને ખબર હતી, પેલા રાવણને ખબર હતી કે એક બાણે કેટલા યોજન નાખી દીધો હતો પેલાને, પેલાને પેલો મારીચને 400 યોજન દૂર ફેંકી દીધો. એક બાણ માર્યું ને 400 યોજન કેટલું થાય? 12 ગાવે એક 3 કિલોમીટર એક ગાવ થાય, એવા 12 ગાવ ભેગા થાય ત્યારે એક યોજન થાય, એવો 400 માઇલ ફેંકી દીધો દૂર, 400 યોજન. તોય પણ રાવણને ભાન ન થયું, બોલો, તો એ પાછો ચોરી કરવા આવ્યો, નહીંતર આટલો પ્રતાપ જોઈ જાય તો બાકી રે કઈ. ક્યાં એને માન્યો? એ કેટલાય રાક્ષસોને હણી નાખ્યા નાની ઉંમરમાં કૃષ્ણએ, તો એ કૌંસ ક્યાં માન્યો? બીજા પણ ઘણા શત્રુ આવ્યા, સૌને કૃષ્ણ જીતી લીધા. પછી દ્વારકાપુરીમાં ગયા, સાલવા આવ્યો, એણે અનંત માયા રચી, કૃષ્ણે પણ મારી નાખ્યો, એને માર નાખ્યો. એ રીતે જેટલા પૃથ્વીના 12 રૂપ અસુરો હતા બધાનો નાશ કર્યો. પછી સ્વેચ્છાથી સ્વધામ પધાર્યા, થાકીને. થાકીને જ કહેવાય ને, શું કહેવાય? કે મારું આટલું કર્યું તો આ હારાને ખોપરીમાં ઉતરતું નથી, હવે મારે કરવું શું? જ્યાં હું ત્યાં ભાગો, હવે અહીં રહેવા જેવું જ નથી. થાકીને ગયા. છેલ્લે લખ્યું જો શાસ્ત્રોમાં કે ભગવાન, રામચંદ્ર ભગવાને છેલ્લે કંટાળીને પછી કે જળ સમાધિ લો. જળ સમાધિ લીધી રામચંદ્ર ભગવાને છેલ્લે કંટાળીને, થાકી ગયા. હવે ફરી પાછો ક્યારેક આવીશ, હવે અત્યારે રહેવા દો, અત્યારે હવે મારો પીછો છોડો. ખરેખર બોલો, કેટલા જણા માનતા થયા? એમ કહેવાય 1000 વર્ષ સુધી રામચંદ્ર ભગવાન ધરતી ઉપર રહ્યા, કેટલા રામ તરીકે માનનારા કેટલા થયા? બીજા 21 લાખ વર્ષ થયા ત્યારે આટલા થોડાક માને જ બધા. એ હજી જો અયોધ્યામાં ક્યાં ઊભું કરી શક્યા છે? એ તો અવતાર, તો અવતાર બ્રહ્મ છે, તો ભગવાન છે, પણ કંઈ ઓછી સામર્થ્ય બતાવી હતી કૃષ્ણે એવું કર્યું બધું. પછી તો સ્વેચ્છાથી સ્વધામ પધાર્યા. એ સમયે મૈત્રેય ઋષિને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા. સમર્થ છે તેને કોણ જીતી શકતું નથી, ભલેને અસુરો અનંત ઉપાય કરે, છેવટે અસુરોનો નાશ થાય છે, અને સમર્થ પુરુષ પોતાના સંકલ્પને સત્ય કરે છે. શ્રીહરિ જ્યારે આટલી વાત કરી રહ્યા ત્યારે ત્યાં ડભાણનો એક વિપ્ર આવ્યો, તેને એક અક્ષર પણ આવડતો નહોતો, મૂંગોત નહોતો, બોલતો હતો પણ અભણ હતો, થોડો છટકી ગયેલો હતો. આખા ગામમાં લોકો એને ગાંડો ગાંડો કહીને બોલાવતા, અને થોડોક આમાં થોડોક બોલવામાં એવો હતો, તોતડું બોલતો કંઈક કહે છે, ઘણી જગ્યાએ અલગ અલગ કથા છે. તો એ આવ્યો ત્યાં, શ્રીહરિએ તેના મુખે વેદ બોલાવ્યા. એક જ અક્ષર જેને નહોતો આવડતું, હરિભટ્ટ એનું, એનું નામ હરિશંકર એવું નામ હતું, અહીં હરિભટ્ટ લખ્યું છે. ઉમરેઠ આખું ગામ જાણતું હતું કે અભણ છે. ગામના જે વિપ્રો હતા એ બધા ઘટનાને સાંભળીને આશ્ચર્ય પામી ગયા. એલા, તો કે હા, આમ મંડો વેદની બોલવા, ભગવાને કીધું નહીં હો, બ્રાહ્મણ આવ્યો, એક સર આવડતો નથી, શ્રીહરિ આમ દ્રષ્ટિ કરીને એમને કીધું, ભાઈ અહીંયા આને બધાને દેખાડવું છે, મંડ બોલવા. એ આવીને બેઠો ને બોલવા જ મીંડો, સીધો બોલવા જ મીંડો. બધા જોતા રહી ગયા કે આ ગાંડો, આ અભણ, અંગૂઠા છાપ. આશ્ચર્ય પામી ગયા. ઉમરેઠના બધા વિપ્રો શ્રીહરિના ચરણમાં ધબોધબ નમી ગયા ને બોલ્યા, આપ અમારો ઉદ્ધાર કરો. આ રીતે સૌએ હાથ જોડી વિનય કર્યો, વિનય કરવા લાગ્યા, અમારો ઉદ્ધાર કરો, અમે અણહમજણ અજ્ઞાનતામાં આવું બધું કર્યું, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. મહારાજ કહે, લો આ પ્રતાપ તમે કેટલા દી રહે, આ આમનો મખંડ રાખજો. અને તેમણે પોતાની બધી અણસમજણને છોડી દીધી. શેના કારણે? બોલો, હવે એ નિહાળમાં મોકલી દીધો હોત ને, બરાબર થોડો ફટકાયરો હોત ને, જો થોડુંક યાદ શક્તિ કંઈક બદામ બદામ કે બ્રાહ્મી ખવડાવી હોત. ઘણા એવા છોકરા હાવ ડફોડ હોય, કાંઈ અક્ષર ન આવડતો, પણ અમુક મોટી ઉંમર થાય ને પછી જ્ઞાન થઈ જાય ને, એવા ગુરુ શિષ્ય શિક્ષક મળે કોઈ, એવો એને માહોલ મળે, તો તમે જુઓ તો ખરા ઠેઠ ગિનિસ બુકમાં લખાઈ જાય છે. ભલભલાને એવા ઇતિહાસો છે અત્યારે, એવા એવા ઇતિહાસો કે હાવ રોડ ઉપર રખડતા હોય, રોડ ઉપર કચરો સાફ કરતા હોય, ઇન્ટરનેશનલ લેવલે એના નામ ભોગી ગયા છે.
ધીરુભાઈ અંબાણી હતા તે પેટ્રોલ પૂરતા. બોલો કેટલા રૂપિયામાં નોકરી કરતા કહો મને. હા એમ કંઈક હતું, 100 રૂપિયા પૂરા નહોતા, તમે વિચારો. અને તોય આજે જુઓ તમે રિલાયન્સ જુઓ, થઈ જાય છે ને. ત્યાં પરચો એને પૂછો, હવે તમે કયા બાપુએ પરચો પીરો, એવા તો કેટલા પરચાઓ થાય છે, કેટલા. હા અભણ હોય, મોટા વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો થઈ જાય છે. અહીંયા નજીકમાં નજર નાખો ના એડિશન. એડિશન નામ કોના ઉપરથી પડ્યું? આલ્વા, થોમસ આલ્વા એડિશન છે ને. લો હાવ ઠોઠ વિદ્યાર્થી, બધા હાકી કાઢેલો નિશાળમાંથી, કશું, હાવ અભણ અને હાવ બુદ્ધિહીન, યાદશક્તિ બિલકુલ નહીં. રોજ એનો ઠપકો આવે ઘેરે એની માં આગળ. તો એ માએ એને ઘેરે રહીને ભણાવ્યો, ઉછેર્યો, એવો વાલ પ્રેમ હૂપ આપી. અને એને પછી જ્યારે લાઇટ ઉપર આ જે આખી દુનિયા ઝળહળે છે, એ પાછળ જસ કોને જાય છે? બલ્બની શોધ કરી, લાઇટની શોધ કરી, હજાર વખત ફેલ થયો, પણ પાછો એની માએ સપોર્ટ આપ્યો અને બેઠો થઈ ગયો. એ હરેરો નહીં, હિંમત હાર્યો નહીં, તો વર્લ્ડના તખત ઉપર ઇતિહાસમાં અમર થઈ ગયો ને. અહીંયા કયા ભગવાન પરચો પૂરવા ગયા હતા? કયો તો મહારાજ થોડી વાર હસવા લાગ્યા. અરે રે, પોતાની અણહમજણને છોડી પણ ક્યારે? વેદ બોલાવ્યા તારે, દબો દબ મીંડા પડવા. ભગવાન કે હારું ઈ બાને, હવે ધીરે ધીરે ગ્રો થાય આગળ. એક વાર કર્યું, પાણી નાખ્યું, હવે કૂપણા ફૂટશે. ઉમરેઠમાં ઘેર ઘેર શ્રીહરિની પધરામણી કરાવી, શ્રીહરિને થાળ કરી, સૌને સૌએ જમાડ્યા. સૌથી સરસ લાભ તેમણે લીધો, કેસર ચંદનથી શ્રીહરિ પૂજા કરી, ફૂલના હાર તોરા, બાજુબંધ ગજરા પુષ્પ ધરાવ્યા, સોન સંતોની પણ પૂજા વારંવાર કરી. ગણતા એનો પાર આવતો નથી. શ્રીહરિ એકવાર ડાકોર ગયા. હવે ડાકોરની કથા કાલે, કારણ કે સમય થોડો વધારે થઈ ગયો, સોરી. કારણ કે કથા એવી છે ને, અત્યારે અહીંયા 35 કડી પૂરી થઈ છે, એટલે આજે જો આપણે ઉમરેઠમાં હવે ભક્તોને ભાવના થઈ છે, વેદ બોલાવ્યા છે, તો ભગવાનને રોક્યા છે, જમાડ્યા છે, રાતભર ભલે સૂઈ જાય, કાલે સાંજે જગાડીશું મહારાજને પાછા. ડાકોર કાલે મોકલીશું, આજે ઉમરેઠમાં જ છે. 35 ચોપાઈઓ પૂરી થઈ. ઘનશ્યામ